સાબરકાંઠા જિલ્લાના ઈડર પાસે 6 કરોડની લૂંટ થતા પોલીસ તંત્ર હરકતમાં આવ્યું છે. તો એક અઠવાડિયા પહેલા થયેલી આ લૂંટની ઘટના આજે નોંધાતા ફરિયાદીની સત્યતા પર પણ સવાલો ઉભા થયા છે. જોકે કરોડો રૂપિયાની જૂની ચલણી નોટોને લઈને આ લૂંટ થઈ હોવાનું બહાર આવતા પોલીસમાં પણ દોડધાડ મચી જવા પામી છે. સાબરકાંઠા જિલ્લામાં આ ફરી દુનિયા જૂની ચલણી નોટોનું ઉભૂત 30 કરોડની જૂની ચલણી નોટોની લાલચ આપી કરાઈ 6 કરોડની લૂંટ. લૂંટના એક અઠવાડિયા બાદ નોંધાઈ ફરિયાદ. 6 કરોડ જેટલી માતબર રકમ આવી ક્યાંથી? ફરિયાદી શા માટે આવતો નથી કેમેરાની સામે? હા, સાબરકાંઠા જિલ્લાના ઈડર પોલીસ સ્ટેશન ખાતે આજે 6 કરોડની લૂંટની ફરિયાદ નોંધાઈ છે, જેને લઈ જિલ્લાનું પોલીસ તંત્ર દોડતું થઈ ગયું છે. સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના કડિયાદરા ગામે આવેલ એસઆર પેટ્રોલ પંપ પર ગત તારીખ 9/9/2017 રોજ રાત્રે આ લૂંટ થઈ હોવાનું પોલીસ ફરિયાદમાં જણાવાયું છે. આ સ્થળેથી 6 કરોડની લૂંટ હોવા છતાં 10 દિવસ પછી આ ફરિયાદ નોંધાતા સમગ્ર જિલ્લામાં આ ચર્ચાનો વિષય બન્યો છે. હા, એમાં ગઈ 9/9/2017 રોજ કડિયાદરાના એસઆર પેટ્રોલ પંપ જે છે ત્યાં એક જગ્યાએ એવો બનાવ બનેલો, લૂંટનો બનાવ બનેલો છે. અને એમાં હકીકત જોતાં એવું છે કે જે ફરિયાદી વિરેન્દ્રભાઈ વિસાવાડિયા છે એ પોતે શેરબજારનો અને ફાઇનાન્શિયલ બિઝનેસનો ધંધો કરે છે બરોડામાં. અને એમને અહીંયા વાયા વાયા એમના મિત્રો દ્વારા અહીંયા કડિયાદરાના જે ભાવેશ દેસાઈ છે એમના સાથે સંપર્ક થયેલો. અને ભાવેશ દેસાઈને 6 કરોડ રૂપિયાની કંઈક જરૂર હતી ધંધો કરવા માટે. ને એમને એવું આ ફરિયાદીને કીધેલું કે ભાઈ અમે 6 કરોડ રૂપિયા તમે જો અમને વ્યાજવા આપશો તો અમે તમને વ્યાજ પણ આપીશું ને અમારા 6 કરોડ રૂપિયા તમે અમે તમારા ધંધામાં રોકીશું એવી વાત હતી. એટલે પછી એ પ્રમાણે ફરિયાદીને અહીંયા કડિયાદરા ગામે બોલાવેલા અને એ 6 કરોડ રૂપિયા લઈને આ રીતે ફરિયાદી જ્યારે આવ્યા ત્યારે એવું કીધું કે અમારી જોડે 30 કરોડ રૂપિયાની જૂની કરન્સીની નોટો પડેલી છે. તો એ કરન્સીની નોટો અમારી જોડે પડેલી છે, અમે અમારી રીતે એને અદલાબદલી કરીને ધંધો અમારો કરીશું ને અમે તમારા 6 કરોડ રૂપિયાના વ્યાજ સાથે પાછા આપીશું. એવી કંઈ વાતચીત એમના વચ્ચે થયેલી અને એ અનુસંધાને ફરિયાદી એમના સાહેબો સાથે આવેલા. એ વખતે ત્યાં એસઆર પેટ્રોલ પંપની બાજુમાં ફરિયાદીને એમની ગાડી લઈને ઊભેલા. એ વખતે ભાવેશ દેસાઈ અને એમના સાગરી તો બીજા 3 જણા એમની પ્રાઇવેટ ગાડીઓ લઈને ઇલેન્ટ્રા અને સ્કોર્પિયો ગાડી લઈને આવેલા. અને ફરિયાદીની ગાડીમાં જે 6 કરોડ રૂપિયા પડ્યા હતા એ આ લોકોએ ફરિયાદી સાથે ઝપાઝપી કરીને એમને ધક્કામુક્કી કરીને પાડી દીધેલા. અને ફરિયાદીની ગાડીમાંથી જે પૈસા હતા એને લૂંટ કરીને બેગ પોતાની ગાડીમાં મૂકીને એ પૈસા લઈને ભાગી ગયેલા. નોંધનીય છે કે વિરેન્દ્રભાઈ પરસોત્તમભાઈ વિસવાડિયા કે જેઓ વડોદરાના વતની છે તેઓ રૂપિયા 6 કરોડ લઈ ગત તારીખ 9/9/2017 રોજ ઈડર તાલુકાના કડિયાદરા ગામ પાસે આવેલ એસઆર પેટ્રોલ પંપ પાસે ઊભા હતા. તે દરમિયાન અગાઉથી નક્કી થયેલ વ્યક્તિઓ હરેશભાઈ વણકર, ભાવેશભાઈ દેસાઈ, વિક્રમભાઈ દેસાઈ, ભીખાભાઈ ગોસ્વામી કે જેઓને આ પૈસા આપવાના હતા તે લોકો ત્યાં આવી જઈ ફરિયાદી સાથે મારઝૂડ કરી આ પૈસાની લૂંટ ચડાવી ફરાર થઈ ગયા હતા. જે બાબતે આ 4 વ્યક્તિઓ વિરુદ્ધ ઈડર પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. આ પ્રકારે એક લૂંટનો બનાવ બનેલો છે જેની ફરિયાદ ઈડર પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવેલી છે. ના, જૂની નોટો તો હતી કે કેમ એ તો વાતો જ હતી, એ તો હવે ફરિયાદ આરોપી પકડાય ભાવેશ ત્યારે એ ધ્યાનમાં આવે ને એ તપાસનો વિષય છે. હા, એ ફરિયાદીના જણાવ્યા મુજબ તો હાલ તો એવું છે, એ પછી એ પણ તપાસનો વિષય છે. પણ હાલ તો એ શેરબજારનો અને ફાઇનાન્શિયલનો ધંધો કરે છે એટલે એ એમના જોડે હશે તો જ એમને લખાય 6 કરોડ રૂપિયાનો. હા, એ તપાસ કરવામાં આવશે એની. આ સમગ્ર લૂંટ 30 કરોડની રકમ જૂની ચલણી નોટોના નામે થઈ છે ત્યારે હાલમાં આ ફરિયાદને લઈને અનેક સવાલો ઊભા થયા છે. જેમાં એક કે નિયમ મુજબ 3 લાખથી વધુની રકમ પર કેસ વ્યવહાર કરવાની મનાઈ હોવા છતાં 6 કરોડની રકમની ચલણી નોટો આવી ક્યાંથી? નંબર 2, જેની પાસેથી આટલી માતબર રકમની લૂંટ થઈ છે એ જ ફરિયાદ કેમેરા આગળ આવતો કેમ નથી? નંબર 3, શું હજુ પણ ચલણી નોટો બદલવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે? આવા તો અનેક સવાલો ઊભા થયા છે, પરંતુ જે ફરિયાદની સત્યતા પર જ સવાલો ઊભા કરે છે. ત્યારે હવે પોલીસ તપાસમાં શું બહાર આવે છે એ તો સમય જ બતાવશે. દીપક સિંહ રાઠોડનો રિપોર્ટ, સાબરકાંઠા.